विद्यार्थी मित्रों, स्काय इंटरनेशनल स्कूल डीसा ऑनलाइन शिक्षण धोरण 7 विषय संस्कृत द्वितीय सत्र। विद्यार्थी मित्रों, आगळना वीडियो में आपने पुनरावर्तन एक विषय अभ्यास कर्यो हतो। आज आपने एकम 6 विज्ञानस्य चमत्कारा एटले विज्ञानना चमत्कार विषय आपणे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, प्रस्तुत पाठ में वर्तमान युगना विज्ञानना चमत्कार जेवा केटलाक साधनोना संस्कृत नामों जाणवा मळशे। तमे जाणो छो के आ युग वैज्ञानिक युग छे, विज्ञाननो युग छे। विज्ञानना क्षेत्रे घणी बधी शोधो थई छे अने केटलाक साधनों शोधाया छे के जेनो आपणे उपयोग करवाथी आपणुं कार्य ઝડપથી અને સરળતાથી થઈ શકે છે, જેમાં આપણો સમય અને શક્તિ બંનેનો બચાવ થાય છે। સમય પણ ઓછો વપરાય અને કાર્ય ઝડપથી થાય છે। તો પ્રસ્તુત પાઠમાં એવા કેટલાક વૈજ્ઞાનિકોએ શોધેલા સાધનોનો ઉપયોગ અને તેના સંસ્કૃત નામો વિશે આપણે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ एतत विज्ञानस्य युगम। एतत एटले आ, विज्ञानस्य एटले विज्ञान अने युगम एटले युग। आ विज्ञाननो युग छे। अत्र तत्र सर्वत्र विज्ञानस्य चमत्कारान् वयं पश्यामः। अत्र एटले अहीं, तत्र एटले त्यां, सर्वत्र एटले बधेज। विज्ञानस्य चमत्कार एटले विज्ञानना चमत्कारो। वयम, वयमनो अर्थ थाय छे आपणे, अने पश्याम एटले जोवुं। हवे आपणे एनो अनुवाद समजीए। अत्र तत्र सर्वत्र विज्ञानस्य चमत्कारान् वयम पश्यामः एटले अहीं तहीं, અહીં તહીં બધે જ વિજ્ઞાનના ચમત્કારને આપણે જોઈએ છીએ। આપણે બધી જ જગ્યાએ જુઓ તો વિજ્ઞાનના ચમત્કારો એટલે કે વિજ્ઞાનના સાધનોનો ઉપયોગ આપણે જોઈએ છીએ। આપણે પહેલું જોઈએ છીએ, એષઃ ભ્રમણભાષઃ। એષઃ એટલે આ, ભ્રમણભાષઃ જેનો અર્થ થાય છે મોબાઈલ ફોન। દરેકે મોબાઈલ ફોનનો ઉપયોગ અને મોબાઈલ ફોન તો જોયો જ છે, તો મોબાઈલ ફોનને સંસ્કૃતમાં કહેવાય છે ભ્રમણભાષઃ, એટલે મોબાઈલ ફોન। તો આ મોબાઈલ ફોન છે। જનાઃ ભ્રમણભાષેણ પરસ્પરમ વાર્તાલાપમ કુર્વંતિ। જનઃ એટલે લોકો, જનાનો અર્થ થાય છે લોકો। ભ્રમણભાષેણ એટલે મોબાઈલ ફોન। પરસ્પરમ, પરસ્પરમનો અર્થ થાય છે એકબીજા સાથે। પરસ્પરમ એટલે એકબીજા સાથે। વાર્તાલાપમ, વાર્તાલાપમનો અર્થ થાય છે વાર્તાલાપ અથવા તો વાતચીત। કુર્વંતી, કુર્વંતીનો અર્થ થાય છે કરે છે। લોકો મોબાઈલ ફોનથી એકબીજાથી વાતચીત કરે છે। મોબાઈલ ફોનનો ઉપયોગ એ એકબીજા સાથે વાતચીત કરવા માટે થાય છે। તો લોકો મોબાઈલ ફોનથી એકબીજા સાથે વાતચીત કરે છે। બીજું જોઈએ આપણે, એતત સિતકમ। એતત એટલે આ, અને શીતકમ એનો અર્થ થાય છે ફ્રીજ। જનાઃ શીતકસ્ય શીતપેયમ જલમ પીબંતિ। જનાઃ એટલે લોકો, અને શીતકસ્ય એટલે ફ્રીજનું, શીતપેયમ જલમ, શીતપેયમ એટલે ઠંડુ અને જલમ એટલે પાણી, પીબંતિ એટલે પીવે છે। તો લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે। ફ્રીજનો ઉપયોગ આપણે ઉનાળામાં
કરીએ છીએ કે ઉનાળામાં ખૂબ જ ગરમી હોય એટલે ઠંડુ ઠંડુ પાણી ફ્રીજનું પીવા મળે છે. તો ફ્રીજમાં એ ઉપરાંત પણ આપણે દૂધ, શાકભાજી, ઘણી બધી વસ્તુઓ, ફળ બધું મૂકીએ છીએ. તો ફ્રીજને સંસ્કૃતમાં કહેવાય છે શીતકમ. તો આ ફ્રીજ છે, લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. એતત સંગણકમ. સંગણકમનો અર્થ થાય છે કમ્પ્યુટર, જે અહીં આપણને ચિત્રમાં દેખાય છે. એતત સંગણકમ, સંગણકમ એટલે કમ્પ્યુટર, આ કમ્પ્યુટર છે. યશ સંગણકમ ચાલ્યતી. યશ, યશ એટલે છોકરાનું નામ છે. સંગણકમ એટલે કમ્પ્યુટર અને ચાલ્યતી એટલે ચલાવે છે. તો યશ કમ્પ્યુટર ચલાવે છે. સંગણકેન વિદ્યાની કાર્યાણી સરળમ શીઘ્રમ ચ ભવંતિ. સંગણકમ એટલે કોમ્પ્યુટર, વિવિધાની એટલે વિવિધ અથવા તો જુદા જુદા, કાર્યાણી એટલે કામો અથવા તો કાર્યો, સરળમ એટલે સરળતાથી અને શીઘ્રમ એટલે ઝડપથી ને ભવંતિ એટલે થાય છે. આપણે એનો અનુવાદ જોઈએ કે કોમ્પ્યુટર દ્વારા વિવિધ કાર્યો, કોમ્પ્યુટર દ્વારા વિવિધ કાર્યો સરળતાથી અને ઝડપથી થઈ શકે છે. કોમ્પ્યુટર દ્વારા વિવિધ કાર્યો સરળતાથી અને ઝડપથી થઈ શકે છે. તો કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે કરીએ તો આપણું કાર્ય ઝડપથી અને સરળતાથી થઈ શકે છે. એતત દૂરદર્શનમ. એતત એટલે આ, અને દૂરદર્શનમ એટલે ટેલિવિઝન. અહીંયા પણ આપણને ટેલિવિઝનનું ચિત્ર, ટીવીનું આપેલું છે. તો આ ટેલિવિઝન છે. જનાહ દૂરદર્શનમ માધ્યેન વાર્તાહ ચલચિત્રાણી વિવિધાની કાર્યક્રમાન પશ્યંતિ શૃણવંતિ ચ. જનાહ એટલે લોકો, દૂરદર્શન એટલે ટેલિવિઝન, અને માધ્યન એટલે એના માધ્યમથી. વાર્તા, વાર્તાનો અહીં અર્થ આપ્યો છે કે જુદા જુદા દેશ વિદેશના સમાચારો. વાર્તા એટલે દેશ વિદેશના આવતા સમાચારો. ચલચિત્રાણી, ચલચિત્રાણીનો અર્થ થાય છે ફિલ્મો. અને વિવિધાની કાર્યક્રમ એટલે કે એના સિવાય પણ બીજા ઘણા બધા કાર્યક્રમો. પશ્યંતિ એટલે જુએ છે, અને શૃણવંતી એટલે સાંભળે છે. શૃણવંતીનો અર્થ થાય છે સાંભળવું, અને પશ્યંતિ એટલે જોવું. તો લોકો દૂરદર્શનના માધ્યમથી એટલે કે ટેલિવિઝનના માધ્યમથી દેશ વિદેશના સમાચારો, ફિલ્મો અને વિવિધ કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે. આગળ જોઈએ. હવે એતત વિમાનમાં અસ્તિ. એતત એટલે આ, વિમાનમાં એટલે વિમાન, અને અસ્તિ એટલે છે. તો આ વિમાન છે. અહીં વિમાનનું ચિત્ર પણ આપેલું છે. આ વિમાન છે. વિમાનમાં આકાશ માર્ગે ચલતી. વિમાનમાં એટલે વિમાન, આકાશ માર્ગે એટલે આકાશના માર્ગે, ચલતી એટલે ચાલે છે. તો વિમાન આકાશ માર્ગે ચાલે છે. વિમાનયાત્રા રોમાંચ દદાતી. વિમાનયાત્રા રોમાંચમ દદાતી એટલે વિમાનની મુસાફરી અથવા તો વિમાનનો પ્રવાસ રોમાંચ આપે છે. દદાતી એટલે આપવું, અને રોમાંચ એટલે આનંદ અથવા તો રોમાંચ આપે છે. તો વિમાન દ્વારા કરાતો પ્રવાસ અથવા તો યાત્રા, વિમાન દ્વારા કરાતો પ્રવાસ આપણને રોમાંચ આપે છે અથવા તો આનંદ આપે છે. વિમાનેન દૂરસ્થાનસ્ય યાત્રા શીઘ્રમ પૂર્ણા ભવતી. વિમાનેન એટલે કે વિમાન દ્વારા
विमानथी दूर स्थानस्य एटले के दूरना स्थळनी विमानथी दूरना स्थळनी यात्रा शीघ्रम शीघ्रम एटले झड़पथी पूर्ण भवती एटले के पूरी थाय छे विमानथी दूरना स्थळनी यात्रा झड़पथी पूर्ण थाय छे दूर होय स्थळ अने आपणे विमानमां जईए तो आपणे झड़पथी पहोंची शकीए छीए तो विमानथी करेली यात्रा झड़पथी पूरी थाय छे। आगळ जोईए हवे एतत व्यंजनम व्यंजनमनो अर्थ थाय छे पंखो जे आपणे ચિત્રમાં બતાવેલું છે એતત વ્યંજનમ આ પંખો છે વ્યંજનમ ભ્રમણમ કરોતિ વ્યંજનમ એટલે પંખો અને ભ્રમણમ એટલે ફરે છે કરોતિ એટલે ફરે છે તો વ્યંજનમ ભ્રમણમ કરોતિ પંખો ફરે છે વ્યંજનમ તાપમ હરતિ વ્યંજનમ એટલે પંખો અને તાપમનો અર્થ થાય છે ગરમી હરતી એટલે દૂર કરે છે તો ગરમીઓમાં પંખો આપણે ઉપયોગ કરીએ તો શું કરે છે તે ગરમી દૂર કરે છે તો પંખો ગરમી દૂર કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાનના કેટલાક સાધનો વિશે અભ્યાસ કર્યો અને તેને સંસ્કૃતમાં તેના નામો વિશે આપણે જાણ્યું।